प्रकरण 8। मानसी काश्यप सखत टेन्शन अने पीड़ामां हती। आजे आछा भगवा रंगनी शिफॉन अने एनाथी थोड़ा घाटा रंगनुं ब्लाउज एना शरीर पर अद्भुत देखाता हता। कानमां एक एक मोतीना टॉप्स हता, ए सिवाय शरीर पर क्यांय दागीनो नहोतो। काळा रंगनी डिझाइनर कार्बू चेरमां पग लंबावीने आँख मीचीने એ બેઠી હતી। એના મનમાં ચાલતા વિચારોનું પ્રતિબિંબ એના ચહેરા પર દેખાતું હતું। ઘડીકમાં એના ભવા તણાઈ જતા તો ઘડીકમાં એ સહેજ હળવી લાગતી। ફરી અચાનક એનો ચહેરો તંગ થઈ જતો અને ફરી એકવાર ધીમે ધીમે ચિંતાનું વાદળ વિખરાઈ જતું। બાજુમાં મૂકેલો સેલફોન સાયલન્ટ હતો। સતત આવતા ફોનને કારણે લાઇટ થતી અને બુઝાઈ જતી, પણ માનસી ફોન ઉપાડવાના મૂડમાં નહોતી। આજે ઘરમાં જે કંઈ થયું એ પછી એનું મગજ ચકરાવે ચડ્યું હતું। આટલા દિવસ સુધી એમના ઘરમાં રઘુબીર કાશ્યપના ઘરની ચાવી વિશે કોઈ મોટી ચર્ચા નહોતી થઈ। સુશાંત ચાવી લઈને ચાલી ગયો પછી ફક્ત બે વાર એ ઘર ખુલ્યું હતું, રઘુબીર કાશ્યપની વરસીના દિવસે। સુગંધાએ અનેક વાર ચાવી માંગી હતી પણ આવું કરશે એવું કોઈએ ધાર્યું નહોતું। આજે સવારે સુગંધાએ આવીને અચાનક જ ધમાધમ કરી નાખી, એ મારા પણ બાપનું ઘર છે, મને ચાવી જોઈએ છે। તારે શા માટે જોઈએ છે? આટલા દિવસે કેમ યાદ આવ્યું? સુશાંત આડો ફાટ્યો હતો। બસ જોઈએ છે, તને પૂછવાનો અધિકાર નથી, મારા સિવાય કોઈને અધિકાર નથી એ પૂછવાનો, સમજી? એવું તેમ જ નક્કી કરી લીધું? ચૂપચાપ તમાશો જોઈ રહેલા પ્રશાંતે પણ એમાં ઝુકાવ્યું હતું। તારે ચાવી રાખવી હોય તો રાખ, પણ હવે એની ત્રણ કોપી કરાવો, બધા પાસે ચાવી રહેશે। ના, અમે બંને જણા આજે નક્કી કરીને આવ્યા છીએ, રઘુબીર કાશ્યપના ઘરમાં મ્યુઝિયમ બનવું જોઈએ, પ્રશાંતે પાસો ફેંક્યો। બનશે, ઉતાવળ શી છે? સુશાંતે કહ્યું। 3 વર્ષ પછી પૂછે છે કે ઉતાવળ શી છે? આટલા વખતમાં અમને સમજાઈ ગયું છે કે તું કંઈ જ કરવા નથી માંગતો। તમને કંઈ સમજાતું જ નથી, સમજાતું હોત તો તમે લોકો મારી સાથે આવી ફાલતુ માથાકૂટ ન કરતા હોત। એ ઘરમાં સુશાંત થોથવાઈ ગયો હતો। એની નજર માનસી સાથે મળી ત્યારે બંનેની આંખોમાં એક અકબંધ રહસ્ય વાંચી શકી હતી સુગંધા। એક કુશળ અભિનેત્રીની નજરથી સુશાંત અને માનસીની આંખોમાં ડોકાતી વાત છુપાવી શકાય એવું શક્ય જ નહોતું। એણે ધ્યાનથી જોયું, માનસીની આંખોમાં એક ડર હતો, એક એવો ભય જે એણે પોતાની માની આંખમાં પહેલાં ક્યારેય નહોતો જોયો। સુગંધા સાવ નાનકડી હતી ત્યારથી જ માનસીથી પ્રમાણમાં થોડી દૂર હતી। સૌથી નાની અને એકની એક દીકરી હોવાને કારણે એ રઘુબીરની લાડકી હતી, મોઢે ચઢાવેલી અને બગાડેલી હતી। એ જેમ જેમ મોટી થતી ગઈ એમ એમ એની અને રઘુબીર વચ્ચે પણ મતભેદ વધતા ગયા। અંતે ફિલ્મમાં કામ કરવાની વાત પર બાપ દીકરી છૂટા પડી ગયા। પહેલી ફિલ્મનો સાઇનિંગ અમાઉન્ટ આવતા જ સુગંધાએ લોખંડવાલામાં ફ્લેટ ભાડે લઈ લીધો હતો। બાપ દીકરીના છૂટા પડવાની આ વાતને મીડિયાએ ખૂબ ચગાવી હતી। પહેલેથી જ નારાજ રઘુબીર વધુ નારાજ થઈ ગયો હતો। બાપ દીકરી વચ્ચે ખૂબ પ્રેમ હતો, પણ ધીમે ધીમે વધતા ગયેલા મતભેદોને કારણે બંને એકબીજાથી દૂર રહેવાનો પ્રયત્ન કરતા। સુગંધા ક્યારેક એવું વિચાર્યા કરતી કે ક્યારેક ડેડી સાથે સમાધાન કરી લેશે, પણ રઘુબીરના અચાનક થયેલા મોતથી એ ભીતર સુધી હચમચી ઉઠી હતી। એની અંદર ક્યાંક રઘુબીર સાથેના અબોલા અને મનદુખ ફાંસની જેમ પેસી ગયા હતા। સિદ્ધાર્થની વાત આવી ત્યારે વિચારતા વિચારતા એને ક્યાંક એવું લાગ્યું હતું કે રઘુબીર કાશ્યપની લાઈફ પર કામ કરી રહેલા એ છોકરાને મદદ કરીને એ પોતાના પિતાને અમર કરી શકે, એમના વિષયની થીસિસ કે ડોક્યુમેન્ટરી માટે કામ કરીને એ પિતાનું તર્પણ કરી શકે। પહેલાં તો એને આ વાતમાં કોઈ રસ નહોતો પડ્યો, પણ લાંબુ વિચારતા એને સમજાયું હતું કે રઘુબીર કાશ્યપ વિશે કામ કરતા કરતા આ છોકરાની મદદથી કદાચ એ પિતાના મૃત્યુના રહસ્ય સુધી પણ પહોંચી શકે। આમ તો ફક્ત પ્રયત્ન કરી જોવાના ઈરાદાથી આવી હતી એ, પરંતુ સુશાંત અને માનસીની આંખોમાં જે ન સમજાય તેવી વાત થતી જોઈ એ પછી તો એણે નક્કી જ કરી લીધું કે આજે કોઈ પણ સંજોગોમાં એ ચાવી લઈને જશે। હવે સિદ્ધાર્થને ચાવી મળે કે નહીં, પણ પોતાને તો મળવી જ જોઈએ એવી ગાંઠ સુગંધાના મનમાં વળી ગઈ। હું ચાવી લીધા વિના નહીં જાઉં, એણે સોફા પર પલાઠી વાળી લીધી। એ ચાવી
અત્યાર સુધી એક પણ અક્ષર બોલ્યા વગર ચૂપચાપ બેઠેલી માનસીએ નજીક આવીને સુગંધાના માથે હાથ ફેરવ્યો. એ ઘર શાપિત છે, હું તમારા કોઈનો જીવ જોખમમાં નાખવા નથી માંગતી, હું પોતે પણ ત્યાં રહેવા નથી જતી. તું જુએ છે ને, મને પટાવવાની કોશિશ નહીં કર. એ ઘર મારું પણ છે, મારું બાળપણ છે ત્યાં. મારે એ ઘરમાં જવું છે, એ ડેડીને યાદ કરવા છે, એમનો રૂમ, એમની વસ્તુઓ, એમનો સ્ટડી જોવો છે મારે. કેમ? સુશાંતના અવાજમાં વિચિત્ર પ્રકારની શંકા હતી. અરે, એક દીકરી પોતાના પિતાની સ્મૃતિ વાગોળવાનો પ્રયાસ કરે, એમાં ખોટું શું છે? તો તું જાને, સુશાંત આવશે તારી સાથે. માનસીનો અવાજ ધ્રુજી રહ્યો હતો કદાચ. પણ મારે એકલા જવું હોય તો હું તને પરમિશન નહીં આપું, માનસી ભાગ્ય જ અવાજમાં બોલતી. આજે એનો આ ઊંચો સૂર સાંભળીને સુગંધા વધારે જીદે ચડી ગઈ. હું એ ઘર ખોલીશ, અને એ પણ એકલી. એ પછીના કલાકો આ કચકચ અને ચર્ચા ચાલતા રહ્યા. અંતે સુશાંતે ચાવી છૂટી ફેંકી. મર ત્યારે, એણે કહી નાખ્યું. નીચે પડેલી એ ચાવી ઉઠાવીને એને પોતાની આંગળીમાં ઘુમાવતી સુગંધા ત્યાંથી નીકળી ગઈ હતી. જતાં જતાં એણે કહ્યું હતું, બે કોપી કરાવી લઈશ, એક તને પણ આપીશ. હા, પણ માનસીનું મન કોઈ રીતે શાંત થતું નહોતું. એ ઘર સુગંધા એકલી ખોલે તો કદાચ, આ કદાચનો વિચાર આવતાં જ માનસી સફાળી બેઠી થઈ ગઈ. એના કપાળ પર પરસેવો વળી ગયો હતો. બાજુમાં પડેલો કોર્ડલેસ બેલ વગાડીને એણે પાણી મંગાવ્યું. વેટ ટીશ્યુ લઈને ચહેરો દૂછ્યો. કોલોનની સુગંધથી એને સહેજ સારું લાગ્યું, પણ સુગંધાની આંગળીમાં ઘૂમતી ચાવીની આસપાસ ઘૂમી રહેલું રહસ્ય કોઈ રીતે એનો પીછો છોડતું નહોતું. સિદ્ધાર્થના સેલ પર અલ્કેશ યાજ્ઞિકનો નંબર ચમક્યો અને બંધ થઈ ગયો. સિદ્ધાર્થને નવાઈ લાગી. આજથી કેટલાય મહિનાઓ પહેલાં એણે અલ્કેશને ફોન કર્યો હતો. એની પોતાની પાસે તો અલ્કેશનો નંબર સેવ કરેલો હોય, પણ અલ્કેશે પોતાનો નંબર સેવ કર્યો છે એ વાતથી એનું મગજ ગણતરીઓ કરવા લાગ્યું. અલ્કેશને પાછો ફોન કરવો કે નહીં, એનો વિચાર એના મગજમાં ચાલતો હતો ત્યાં ફરી રિંગ વાગી. એણે તરત જ ફોન ઉપાડ્યો. હાજી, પોતે અલ્કેશનો ફોન છે એ વાત જાણી ગયો છે એવું દેખાડવું કે નહીં, એના અવઢવમાં એણે ફક્ત એકાક્ષરી વાત કરી. હું અલ્કેશ, યાદ છે? તમને કોણ ભૂલી શકે, તમે તો સ્ટાર છો. હું કહી નથી રહ્યો, માણસ પણ છું કે નહીં કોને ખબર. જો સ્ટાર હોત તો આવી રીતે હિન્દુસ્તાનના ખૂણામાં ભિખારીની જેમ ના પડ્યો હોત. આ દેશમાં સચ્ચાઈની કોઈ કિંમત નથી, મહેનતનું કોઈ મૂલ્ય નથી. એ પીધેલો હતો એવો ખ્યાલ સિદ્ધાર્થને આવી ગયો. એની જીભ સ્લર થતી હતી. તને હજુ રઘુબીરમાં રસ છે છોકરા? ઓફકોર્સ યસ. એ માણસની પાછળ તો છેલ્લા 6 મહિનાથી મુંબઈની ધૂળ ફાંકું છું. કઈ મેળ પડ્યો કે નહીં? આશાનું કિરણ દેખાય છે. સુગંધા કાશ્યપ સાથે મુલાકાત થશે એવું લાગે છે. એ બિચારી. આટલે દૂર પણ અલ્કેશ યાજ્ઞિકનો નિસાસો સિદ્ધાર્થને સ્પર્શી ગયો. એ તારી શું મદદ કરવાની, એને જ કાંઈ ખબર નથી. ફાધર હતા એના, કંઈક તો ખબર હશે. થોડી ઘણી તો મદદ કરી શકશે. એમની સ્ક્રિપ્ટ્સ, એમના પેપર્સ, એમનો રૂમ, ફિલ્મોના ફોટોગ્રાફ્સ, એમનું બાળપણ, યુવાની જોઈ લે. અલ્કેશનો અવાજ લથડવા લાગ્યો હતો. તને એક જ સ્ત્રી મદદ કરી શકે એમ છે. એનું નામ માનસી કાશ્યપ છે. રઘુબીરના સારા અને ખરાબ બંને ટાઈમની સાક્ષી છે. રાત દિવસ એની જોડે રહી છે. 3 છોકરા જણ્યા છે. રઘુબીરને સીડીનું એક એક પગથિયું ચડતા જોયો છે એણે. પણ એ સાલી મદદ નહીં કરે. કેમ? સિદ્ધાર્થ ઈચ્છતો હતો કે અલ્કેશ વધુ બોલે, એટલે એણે એક જ શબ્દનો સવાલ પૂછ્યો. કારણ કે ધિક્કારતી હતી રઘુબીરને, એનું ચાલ્યું હોત તો એણે જ મારી નાખ્યો હોત. પણ એટલી હિંમત નહોતી એનામાં, એટલે ઘર છોડીને જતી રહી. રઘુબીરની જોડે ભૂખી રહી છે,
નાનકડા મકાનમાં ટપકતી છત સાથે દિવસો ગાળ્યા છે બંને, પણ પેલો સાલો સ્ટાર બન્યો કે બૈરીને ભૂલી ગયો. અલ્કેશને અચાનક ભાન આવ્યું. હું આ બધું તને શું કામ કહું છું? મારે સાંભળવું છે માટે. સિદ્ધાર્થે એને ફરીથી તાણો જોડી આપ્યો. સ્ટાર બન્યો એટલે રઘુવીર બદલાઈ ગયો, પછી? પછી શું? છોકરીઓ માનસીને ત્રણ બાળકો સાથે માથા ફોડતી મૂકીને રઘુબીર એની દુનિયામાં મસ્ત રહેતો. એમાં વળી એને આ બેનઝીર મળી ગઈ. એક નંબરની બદમાશ ઔરત. બદમાશ કેમ? રઘુબીરની ગર્લફ્રેન્ડ હતી. રઘુબીરની? તારી ભૂલ થાય છે માય બોય, એ ગર્લફ્રેન્ડ તો કોઈ બીજાની હતી. રઘુબીરને વાપર્યો એણે. વાપર્યો ત્યાં સુધી પ્રોબ્લેમ નહોતો, પણ કામ પત્યું એટલે ફેંકી દીધો. લિપસ્ટિક લૂછીને ટિશ્યુ પેપર ફેંકે એવી રીતે. અલ્કેશ સામે છેડે હસી રહ્યો હતો. તો આ તરફ સિદ્ધાર્થનું મગજ 100 ગણી ઝડપે ચાલવા લાગ્યું હતું. બેનઝીર કોની ગર્લફ્રેન્ડ હતી? ભાઈ, મને મારો જીવ વાલો છે, હું તને નહીં કહું, પણ જો એ સવાલનો જવાબ મળી જશે તો બાકીના બધા સવાલોના જવાબો આપોઆપ જડી જશે તને, આઈ પ્રોમિસ. માનસી જાણે છે? એની એને ખબર. હું કહેવા ગયો હતો પણ એણે મારું સાંભળ્યું જ નહીં. ત્યાંથી ઉઠાવીને મને અહીંયા ફેંકાવી દીધો. હું એની મદદ કરવા ગયો હતો. અલ્કેશ ગાળ બોલ્યો. સાલી, મારું જ ગળું કાપ્યું એણે. હિન્દુસ્તાનના ગામડા જેવા શહેરમાં ભિખારીની જેમ પડ્યો છું. અલ્કેશ બકવાસ કરવા લાગ્યો હતો. પોતાનું દુઃખ, કાનપુરના પ્રશ્નો, બૈરીના કકળાટ વિશે બેફામ બોલી રહ્યો હતો, પણ સિદ્ધાર્થના કાને એક પણ શબ્દ નહોતો પડતો. એના મગજમાં ફક્ત એક જ સવાલ હથોડાની જેમ ઝીંકાઈ રહ્યો હતો. જો બેનઝીર રઘુબીરની ગર્લફ્રેન્ડ નહોતી તો એવું કોણ હતું જે બેનઝીરની જિંદગીની ફિલ્મમાં હીરોનો અગત્યનો રોલ કરી રહ્યો હતો?